नमस्कार, न्यूज 18 गुजराती में आपનું સ્વાગત છે. હું છું આપની સાથે સંધ્યા. ગુજરાત માટે સૌથી મોટો સમાચાર. નર્મદા ડેમ હાઈ અલર્ટ પર મુકાયો છે. સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. તો હાલ ડેમની સપાટી 135.80 મીટર પર પહોંચી છે અને પાણીની આવક 7.75 લાખ ક્યુસેક છે. ડેમ સંપૂર્ણ સપાટી 138.68 મીટરે ભરાય તો ग्रॉस स्टोरेज 9460 एमसीएम थाय छे अने कुल ग्रॉस स्टोरेज ना 91% पानी थी नर्मदा डेम भरायो छे. ઉપરવાસના ડેમ तथा कैचमेंट विस्तार में पड़ी रहेला वरसाद थी डेम में नवा पानी की आवक वधी छे. तो नर्मदामांथी आवेला धसमसता पाणीए भरूच तरफ मुश्किली वधारी दीधी छे. भयजनक सपाटीए वहेती नर्मदा नदीना आकाशी दृश्य सामे आव्या छे. नदीमां वधेला जळस्तरना कारणे आसपासना विस्तारोमां ताराजी सर्जाई छे. जळमग्न बनेला खेतरोमां मोटा प्रमाणमां नुकसानीनी भीति सेवाई रही छे. गोल्डन ब्रिज पर नदी भयजनक सपाटीए पहोंची छे. नदीना पाणीना प्रवाहमां सतत वधारो थई रह्यो छे. आकाशी दृश्य सामे आव्या छे. आसपासना विस्तारों में पानी फरी वळ्या छे. आ तरफ મહીસાગરના કડાણા ડેમમાંથી પુષ્કળ પાણી છોડાયું છે. ચાર ગેટ ખોલી મહીસાગર નદીમાં પાણી છોડાઈ રહ્યું છે. 416 ફૂટ લેવલ પાર થતા પાણી છોડાયું છે અને મહીસાગર કાંઠાના 128 ગામોને અલર્ટ કરાયા છે. ડેમમાંથી 25,000 ક્યુસેક પાણી નદીમાં છોડાઈ રહ્યું છે. 9 જિલ્લા માટે જીવાદોરી સમાન છે કડાણા ડેમ. બે કાંઠે વહેતી નર્મદાએ નયન રમ્ય સ્વરૂપ ધારણ કર્યું છે. ડ્રોનની નજરે રેવાનો ધસમસતો પ્રવાહ જોવા મળ્યો. भरूच नजीक नर्मदा बे कांठे वही रही है. सरदार सरोवर नर्मदा डेम में 5.45 लाख क्यूसेक पानी डाउन स्ट्रीम में छोड़वाने कारण भरूच नजीक नर्मदा जलस्तर में वधारो थयो. नदी गोल्डन ब्रिज नजीक भयजनक सपाटी ने ओळंगी गई है. रेवाना रौद्र स्वरूप कारण जिला में 800 लोगों ने स्थलांतर करने तंत्र ने फरज पड़ी. एक तरफ पूरना संकट ने कारण चिंताजनक स्थिति सर्जाई थी तो बीजे तरफ नर्मदा पहली बार बे कांठे वहता नयनरम्य दृश्य सर्जाया था. आकाशीय दृश्य में भरूच नजीक जाने अत्र तत्र सर्वत्र पानी ज पानी नजरे पड़ी रह्यु छे. लोकमाता नर्मदा ना आकाशी नजारा ने जोता अद्भुत स्वरूप नजरे पड़ू. जूना नेशनल हाईवे पर नर्मदा मैया ब्रिज, गोल्डन ब्रिज और रेलवे ना सिल्वर ब्रिज एक बीजा संगात करी नर्मदा ना क्रोध नो सामनो करी अड़ीखम उभा छे. डेम ना निर्माण बाद ओछा प्रवाह नो सामनो करती नर्मदा हाल बे कांठा ओळंगती दूर दूर सुधी विशाल पट में वहती नजरे पड़ी रही छे. भरूच नजीक नर्मदा भयजनक सपाटी थी 2 फूट ऊपर वही रही छे. મહીસાગરના કડાણા ડેમમાંથી મોટા પ્રમાણમાં પાણીની આવક યથાવત છે. મહીસાગર નદીના કેટલાય ગામોને અલર્ટ કરાયા છે. ચાર ગેટ ખોલતાની સાથે જ કડાણા ડેમના ધસમસતા પાણી વહી નીકળ્યા. ઉપરવાસમાં પડેલા ભારે વરસાદ બાદ કડાણા ડેમમાં પાણીની આવક વધતા ચાર ગેટ ખોલાયા. ડેમનું પાણી મહીસાગર નદીમાં છોડવામાં આવ્યું. 416 ફૂટ રોલ લેવલને પાર થતા જ કડાણા ડેમમાંથી પાણી છોડવાની ફરજ પડી. મહીસાગર નદીમાં પાણી છોડવામાં આવતા 128 ગામોને અલર્ટ કરાયા છે. નદી કાંઠાના નજીકના ગામોને સાવચેત રહેવા માટે પણ સૂચના અપાઈ. 9 જિલ્લાઓ માટે જીવાદોરી સમાન એવા કડાણા ડેમમાંથી 25,000 ક્યુસેક પાણી મહીસાગર નદીમાં છોડવામાં આવી રહ્યું છે. સુજલામ સુફલામ કેનાલ મારફતે 9 જિલ્લાઓને પીવાનું તેમજ સિંચાઈ માટે અહીંથી પાણી પૂરું પડાય છે. કડાણા ડેમમાં પાણીની આવક વધતા ખેડૂતોમાં પણ ખુશી છે. પાણીની આવકને ધ્યાનમાં રાખી પ્રથમ 16,000 ક્યુસેક પાણી પાવર હાઉસમાં અને ત્યારબાદ વધારાનું પાણી ગેટ મારફતે છોડાઈ રહ્યું છે. તહેવારો બાદ મેઘરાજા ફરી રાજ્યને ઘમરોળશે. આગામી 22 તારીખથી રાજ્યમાં વરસાદનો વધુ એક રાઉન્ડ આવી રહ્યો છે. 24 કલાક બાદ ઘટશે વરસાદનું જોર. સાતમ આઠમ બાદ આવશે વરસાદનું વધુ એક રાઉન્ડ. રાજ્યમાં હાલ મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે ત્યારે હવામાન વિભાગે આગામી 3 દિવસ માટે વરસાદની આગાહી કરી છે. 24 કલાક બાદ વરસાદનું જોર ઘટી શકે છે જ્યારે વરસાદની વધુ એક સિસ્ટમ સક્રિય થઈ રહી છે જેના કારણે 22 તારીખથી ફરી વરસાદનું જોર વધશે. અમદાવાદ અને ગાંધીનગરમાં સામાન્ય વરસાદની આગાહી છે. રાજ્યમાં 21મી તારીખ સુધી ગુજરાતમાં સામાન્ય વરસાદ રહેવાની શક્યતા છે.
परंतु 22मी तारीख थी वरसादनी एक्टिविटी वधवानी संभावना छे। 22मी तारीखे बनासकांठा साबरकांठा अरवली विस्तारोमां भारे वरसाद पड़ी शके छे। आने वाले 5 दिन में गुजरात में मोस्टली बारिश सामान्य बारिश रहेगा, लेकिन 22 अगस्त में रेनफॉल एक्टिविटी बढ़ने का संभावना है। दिन भारी बारिश भी हो सकती है गुजरात रीजियन में, जैसे बनासकांठा साबरकांठा अरावली दाहोद में। માઉન્ટ આબુને મેઘરાજાએ ઘમરોળ્યું, આબુમાં અનરાધાર વરસાદ ખાબકતા ઝરણા વહેતા થયા અને સર્જાયા રમણીય દ્રશ્યો। છેલ્લા 2 દિવસમાં માઉન્ટ આબુમાં 14 ઇંચ વરસાદ ખાબક્યો। ભારે વરસાદ બાદ માઉન્ટ આબુ જાણે કે કુદરતના હવાલે થઈ ગયું। પથ્થરો પહાડો અને વૃક્ષો વચ્ચેથી પાણીનો ધસમસતો પ્રવાહ વહી રહ્યો છે। ધોધમાર વરસાદ બાદ આબુના અનેક ધોધ સક્રિય થયા। માઉન્ટ આબુમાં ખડખડ વહેતા ધોધના આહલાદક દ્રશ્યો સર્જાયા। ગુજરાતીઓનું ફેવરિટ હિલ સ્ટેશન માઉન્ટ આબુ હાલમાં ચોમાસાના રંગે રંગાયું છે। હિલ સ્ટેશનમાંથી વહી રહેલા ધોધમાર ધોધથી આબુના આકર્ષણમાં વધારો થયો છે। ડુંગરાળ વિસ્તાર હોવાથી ભારે વરસાદને કારણે ધોધ સક્રિય થયા। નજર પહોંચે ત્યાં માત્ર ને માત્ર ધુમ્મસ છવાયેલું છે। આવા માહોલ વચ્ચે વરસાદ મનમૂકીને વરસી રહ્યો છે। આબુમાં મિની કાશ્મીર જેવા નજારાની પ્રવાસીઓ મોજ માણી રહ્યા છે। વરસાદના કારણે ડુંગરાઓમાંથી અનેક ઝરણા જીવંત બનતા પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે।